અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ તરીકે આવે એટલે ઉભા થાય, પગ પછાડી અને સેલ્યુટ કરે. સર સેનાધિપતિ એ અબ્દુલ કલામ, એને ભરતા હતા ત્યારે તમારા જેવા કપડા કે પગમાં પહેરવા બૂટ નહોતા. એના પિતા સામાન્ય ખેડૂત, માછીમારીનો ધંધો, વ્યવસાય, દરિયા કિનારે રામેશ્વરમમાં રહેતા હતા. અને ક્યારેક બાળકો તમને પુસ્તક મળે ને તો અબ્દુલ કલામ નું પુસ્તક અગનપંખ, ધ વિંગ્સ ઓફ ફાયર, અંગ્રેજીમાં નામ છે ધ વિંગ્સ ઓફ ફાયર, અગનપંખ વાંચજો. અને આત્મ કથા ઓટોબાયોગ્રાફી અબ્દુલ કલામ ની વાંચજો. સર સાથે અને સરે આપણને એમ શીખવાડ્યું તું કે તું એકલો નથી, રામ તારી સાથે છે. રામ નું નામ લીધું એટલે અહીંયા બેઠેલા બધાનું કલ્યાણ છે, બધાને આશીર્વાદ મળી ગયા ભગવાનના. માનો કે નો માનો, સમજી લો, સ્વીકારી લો. અને એક વખત તમે પવિત્ર થઈ ગયા છો ને તો હવે પાપ નહીં કરતા. સમજાય છે મારી વાત? હવે પવિત્ર થઈ ગયા છો તો હવે પાપ નહીં કરતા, નહીં તો પાપ ધોવાશે. મહાત્મા ગાંધીએ પણ કીધું હતું કે જયારે મને ડર લાગે ત્યારે હું કોનું નામ લઉં છું? રામ, હે રામ. અને ડર ગાયબ થઈ જાય છે. તો હું પણ તમને એક આ મંત્ર આપું છું, મારા તરફથી નથી આપતો, મહાપુરુષોએ આપેલો મંત્ર છે, હું તમારા સુધી પહોંચાડું છું. અમારું કામ ખાલી તમને પોસ્ટ કરવાનું છે. વાત કરી શકે કે માં સીતા તો જગદંબે છે, એ ધારે ને તો રાવણ નું ત્યાં ત્યાં બળીને ભસ્મીભૂત થઈ જાય. માં સતી હતા, એ તો સ્ત્રીઓ માટે ઉત્તમ ઉદાહરણ છે. પાંચ સતીઓ માંની એક સતી માં સીતા. નાના હતા ને સીતા માતા, નાના હતા ને ત્યારે શિવના ધનુષ્ય થી રમતા હતા. શિવ નું ધનુષ્ય જેને રાવણ પણ ઉપાડી નતો શક્યો. મોટા મોટા ખબર છે ને સ્વયંવર માં વાર્તાઓ તો સાંભળી છે ને? સ્વયંવર ની અંદર કોઈ રાજા, ભારત વર્ષ નો કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી નતો શકતો. રાવણ વટ કરી ઉપાડવા ગયો તો ધરતી નીચે પડ્યો, મોઢામાં ધૂળ પેસી ગઈ હતી. તો એનાથી શિવ નું ધનુષ્ય ઊંચું નતું થયું. એ ધનુષ્યને માં સીતા રમતા રમતા ઊંચું કરી અને એના ઉપર ઘોડો ઘોડો કરીને રમતા હતા. નાના હતા ને તે માં સીતા, તાકાત છે રાવણ ની એનું હરણ કરી જવાની? પણ અત્યારે દ્રષ્ટાંત આપ્યું છે અને એમને પોતાના પતિ રામ પર પૂરેપૂરો ભરોસો. ફસાઈ ગયા છીએ સ્વાર્થના રોકડોમાં, આપણે ફસાઈ ગયા છીએ. અને કલયુગ ની અંદર આપણું આર્થિક સ્તર વધતું જાય છે પણ આપણું જ્ઞાનનું, માનવતાનું સ્તર ધીમે ધીમે નીચે આવતું જાય છે, ડાઉન ટુ અર્થ. ત્યારે આવા કપરા કાળની અંદર માણસ, વ્યક્તિ અનેક સમસ્યાઓથી પીડાય છે. બાળકો ધ્યાન રાખજો, તમારા માટે કહું છું અને મારા શબ્દો તમને નહીં સમજાય આટલી ઉંમરમાં, પણ તમે જયારે મોટા થશો, 25-30 વર્ષની ઉંમર થશે ને ત્યારે તમને મારો શબ્દ યાદ આવશે કે આપણે નક્કી કર્યું. અને પછી નળ અને નીલ એ બે ભાઈઓ ચૂનાના પથ્થર વડે એના ઉપર રામ લખતા જાય. વાનર સેનાના જે એન્જિનિયર, કારીગર, સ્થપતિ, આર્કિટેક્ટ હતા એ વ્યવસ્થિત એને ડિઝાઇન કરતા જાય, પાણીમાં પથ્થર નાખતા જાય અને પથ્થર તરતો જાય. વિદ્યાર્થીઓ રામના નામે પાણી તરી ગયા, પથ્થર પણ તરી ગયા. વિચાર તો કરો તો આપણે તો માણસ છીએ. રામના નામે પથરા તરી ગયા, પથરા, આપણે પથરા તો નથી ને? તો ભરોસો રાખો, આશાવાદ બનો કે રામ આપણી સાથે છે. જો પથ્થરની જોડે રામ હોય ને આપણી જોડે છે. અને લાગી પડો ભણવામાં, મહેનત કરવા માટે, મા બાપનું નામ રોશન કરવા માટે. તો એ પથ્થર રામના નામે તરવા માંડ્યા. એની સાબિતી તમને કહું, બાળકો જયારે તમે ફ્રી ટાઈમમાં હોય ત્યારે ગુગલમાં, ગુગલ મેપની અંદર સર્ચ કરજો રામ સેતુ. સેટેલાઇટમાં તો બધાને ખબર પડે છે ને હવે સંશોધન માટે.